મનુષ્યની આંખ આંખ આપણી સૌથી મહત્ત્વની ઇન્દ્રિયોમાંની એક છે તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે મહત્ત્વનું છે આંખોના કારણે જ આપણે આ સુંદર દુનિયા જોઈ શકીએ છીએ આંખની રચના બહારથી દેખાય તેટલી સરળ નથી તો આવો જોઈએ કે આપણી આંખોની અંદર શું છે આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર હોય છે આંખની સૌથી બહારના ભાગને કોર્નિયા કહે છે તે બહારની બાજુ ઉપસેલો હોય છે તે સખત હોય છે આંખમાં બહારથી પ્રવેશતા પદાર્થો સામે રક્ષણ આપવાનું કામ કોર્નિયા કરે છે પારદર્શક પટલની પાછળ આપણને એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે જેને આયરિસ એટલે કે નેત્રમણી કહે છે આ આંખનો એ ભાગ છે કે જે જુદા જુદા રંગનો બનેલો હોય છે જેમ કે ભૂરો કાળો લીલો વગેરે આયરિસ આંખમાં પ્રવેશતા પદાર્થનું નિયમન કરે છે આયરિસની વચ્ચોવચ એક નાનું દ્વાર હોય છે જેને કીકી કહે છે જે નાની મોટી થઈ પ્રકાશને યોગ્ય માત્રામાં આંખમાં પ્રવેશવા દે છે તેના કદનું નિયંત્રણ આયરિસ દ્વારા થાય છે કીકીના પાછળના ભાગમાં બહિર્ગોળ લેન્સ જેવી રચના જોવા મળે છે તે પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને નેત્રપટલ એટલે કે રેટિના કહે છે રેટીના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે જેના મુખ્ય બે પ્રકાર છે સળિકોષો અને શંકુકોષો કોષો જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે શંકુકોષો જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી જેને અંધબિંદુ કહે છે અંધબિંદુને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ એક કાગળ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોકડી અને ગોળનું ચિહ્ન કરો આ કાગળને આંખથી એક ફૂટ જેટલું દૂર પકડી રાખો હવે તમારી ડાબી આંખને બંધ કરી ક્રોસને સતત જોતા રહો હવે સીટને ધીમે ધીમે પોતાની તરફ લાવો શું ગોળ ચીન થોડેક દૂરથી અદ્રશ્ય થઈ જાય છે રેટિના પર આવેલા અંધબિંદુ પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચતો નથી આથી તે અદ્રશ્ય થઈ જાય છે રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદૃશ્ય થતી નથી તે લગભગ એકના છેદમાં સોળ સેકન્ડ સુધી ચાલુ રહે છે આથી જો આંખ પર પ્રતિ સેકન્ડ સોળ કે એનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના પ્રતિબિંબ પડે તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થશે આવો આ સમજવા એક પ્રવૃત્તિ કરીએ એક પૂઠાનો કટકો લઈ તેની એક બાજુ પાંજરું અને બીજી બાજુ પક્ષીનું ચિત્ર દોરો પૂઠા પર આકૃતિ મુજબ છિદ્રો કરી તેમાંથી દોરી પસાર કરો દોરીને વળ ચડાવી કાર્ડને ઝડપથી ફેરો શું તમને પાંજરામાં પક્ષી દેખાય છે આપણે જે ફિલ્મ જોઈએ છીએ તે આ જ રીતે કામ કરે છે તેમાં આંખોની સામે લગભગ ચોવીસ ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી ચલાવવામાં આવે છે તેથી આપણે ફિલ્મ જોઈ શકીએ છીએ આંખોને બહારની વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપવાનું કામ પોપચા કરે છે જ્યારે કોઈ વ્યક્તિ નજીકની કે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે નહીં તો તેને આંખની ખામી કહેવામાં આવે છે યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખોની આવી ખામીઓ નિવારી શકાય છે